પાર્ટી દ્વારા સુરત શહેરમાં બિન સચિવાલય ક્લાર્ક તેમજ ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવા અને લાયકાત બદલવા બાબતનું આવેદનપત્ર સુરત શહેર કલેક્ટરશ્રીને પાઠવવામાં આવ્યું હતું. તારીખ 9 ઓક્ટોબરના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા સરકારે એકાએક રદ કરેલ છે. જે પરીક્ષામાં ગુજરાતમાંથી અંદાજે 10 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા, જેમાં ધોરણ 12ની લાયકાત સાથે વર્ષ 2018માં આની જાહેરાત આવેલી હતી, જેથી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ઉમેદવારી કરીને પરીક્ષાની ખૂબ પૂર્વ તૈયારી કરેલી. સતત 15 માસની મહેનત પછી સરકારે 10% અનામત વધારવાનું નોટિફિકેશન કરેલું, જેથી ફરી ફોર્મ ભરાયા અને જેના કારણે 9 મહિના પરીક્ષા પાછી ઠેલવાયેલી. તેમ છતાં વિદ્યાર્થીઓ પૂર્વ તૈયારી કરતા રહેલા અને 20 ઓક્ટોબરના રોજ પરીક્ષા હોવાથી ઘણા વિદ્યાર્થીઓએ નવરાત્રિ, ગણેશ ચતુર્થી જેવા તહેવારો ઉજવ્યા વગર તૈયારી કરેલી. ત્યારબાદ તારીખ 11 ઓક્ટોબરના રોજ સરકારે એકાએક પરીક્ષા રદ કરી તમામ બેરોજગાર યુવાઓનું ભવિષ્ય દાવ પર લગાડી દીધેલું અને સાથે સાથે સરકારે પરીક્ષાની લાયકાત પણ બદલી નાખેલી. આ મુદ્દે અસંવેદનશીલ સરકારના આવા મનઘડતા નિર્ણયોનો આમ આદમી પાર્ટી સુરત જિલ્લો અને સુરત શહેર સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આવા બેરોજગાર યુવા વિરોધી નિર્ણયને તાત્કાલિક પરત ખેંચવા સરકારને અનુરોધ કરે છે. મારું નામ રામ ધડુક છે, હું આમ આદમી પાર્ટી સુરત શહેરનો પ્રભારી છું. આજે સુરત કલેક્ટર કચેરીએ અમે રજૂઆત માટે આવ્યા છીએ કે ગુજરાતની સમગ્ર જનતા તેમજ 10 લાખ વિદ્યાર્થીઓને ખબર છે કે આ ગુજરાત સરકાર જે અસંવેદનશીલ સરકાર દ્વારા 20 તારીખે જે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જે ભરતી થવાની હતી એમને ગુજરાત સરકાર દ્વારા 10 દિવસ અગાઉ અચાનક રદ કરી દેવામાં આવી. રદ કરી દેવાની નહીં, સાથે સાથે સરકાર દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે આને સ્નાતક કક્ષાએ લેવામાં આવે, 12 પાસ વિદ્યાર્થીઓની ન લેવામાં આવે. આ ખૂબ જ ગંભીર નિર્ણય છે અને આ નિર્ણય દ્વારા સરકારે વિદ્યાર્થીઓ સાથે ચીટિંગ કર્યું છે, વિદ્યાર્થીઓ સાથે દગો કર્યો છે અને વિદ્યાર્થીઓની આશા ઉપર પાણી ફેર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીની રજૂઆત છે, ગુજરાત સરકારને 2 દિવસમાં અલ્ટિમેટમ છે કે આ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓએ, લાખો વિદ્યાર્થીઓએ જ્યારે 2-3 વર્ષથી ખૂબ જ મહેનત કરી છે, 1000 રૂપિયાના ખર્ચાથી પોતે હોસ્ટેલમાં રહી અને પોતાએ ખર્ચા કરી, એમના પરિવારોએ ઘણી મુશ્કેલી વેઠી છે, વ્યાજથી રૂપિયા લઈ અને જ્યારે તૈયારીઓ કરી છે, ત્યારે ગુજરાત સરકારને વિનંતી છે કે આ 20 તારીખે જે એક્ઝામ યોજાવાની હતી એમની તરત જાહેરાત કરે, 20 તારીખે પરીક્ષા લેવામાં આવે, તેમજ જે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે એ શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કર્યા વગર લેવામાં આવે. જો આ નિર્ણય 2 દિવસમાં કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી આ તમામ વિદ્યાર્થીઓ સાથે છે, વિદ્યાર્થીઓના હિત માટે, વિદ્યાર્થીઓના ન્યાય માટે લડશે, આક્રમક આંદોલન કરશે, ગાંધી ચીધ્યા માર્ગે રોડ પર ઉતરી અને જે કંઈ કરવું પડે વિદ્યાર્થીઓના ન્યાય માટે કરશે. એટલે ગુજરાત સરકારને અમારી 2 હાથ જોડી અને વિનંતી છે કે આ વિદ્યાર્થીઓ સાથે ચીટિંગ કરવામાં ન આવે, એમની સાથે અન્યાય કરવામાં ન આવે અને આ પરીક્ષાઓ રાબેતા મુજબ 20 તારીખે લેવામાં આવે એવી અમારી માંગણી છે. નામ રિતેશ ચાવડા છે અને હું એક વિદ્યાર્થી તરીકે હું મારી વેદના રજૂ કરું છું કે અમે 2-3 વર્ષ સુધી તૈયારી કરી અને ધોરણ 12 અમે ભણીએ છીએ, અમારા માતા પિતાની પરિસ્થિતિ સારી નથી, તે માટે અમારે 12 પાસ કર્યા પછી અમારે મજૂરી કરી અને હવે આવી ભરતી બહાર પડી 2017માં. તો અમે અમારી તૈયારી કરી અને અમારા માતા પિતાનું કહ્યું એમ હતું કે તમે જો તૈયારી કરશો તો તમે તમારી આગળની પેઢીને તમે કંઈક કરી શકશો અને ગવર્મેન્ટ જો આવો નિર્ણય લે તો અમારે કરવું શું. અને લાઇબ્રેરીમાં અમે ટોટલ 2-3 હજાર વ્યક્તિઓ તૈયારી કરતા હોઈએ છીએ અને જો આવું ગવર્મેન્ટ નિવેદન લે તો અમારા માટે કોઈ ચીલો જ નથી અને હવે અમારે કરવું શું એ માટે અમે અત્યારે હાલમાં કલેક્ટર કચેરીએ નિવેદન આપવા આવેલા છીએ અને જો આ અમારી વસ્તુ નહીં સાંભળે તો અમે નવનિર્માણ આંદોલન માટે જાગૃત છીએ. અમારા બધા વિદ્યાર્થીઓ અમને સપોર્ટ આપી રહ્યા છે અને એ માટે બસ હું એટલું જ કહેવા માંગીશ કે સરકાર આ નિર્ણય પાછો લે અને 12 પાસ કરે એવું મારું નિવેદન છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.